नमस्कार मित्रों, हूँ अशोक वाड़ा, सरस्वती ग्रुप ऑफ एजुकेशन द्वारा आपनों स्वागत करूँ छू। मित्रों, लास्ट एक्सरसाइज में आपने पेटनी एक्सरसाइजों जोई थी, जेनी अपने पेटनी चरबी खूब ओछी थाय एवी घणी बधी आपणे एक्सरसाइज जोई थी। आजे पण आपणे थोड़ी एक्सरसाइज एवी जोईए, आपणे पेटनी चरबी केवी रीते ओछी थाय अने आपने केटला बेनिफिट मळे छे, तो आयो आपणे ई एक्सरसाइज ने केवी रीते करवी हूँ तमने थोड़ी डिटेल थी प्रेक्टिकल बताऊँ छू। आप ध्यान थी जोशो के केवी रीते करवा। तो मित्रों, आओ आपणे आ एक्सरसाइज केवी रीते करवी ए जोईए। तो एक आसन लई अपने आ रीते बने पग स्ट्रेट राखवाना छे, बने पग स्ट्रेट राखी आखो सुवानो छे आ रीते, अने पहला वन बाय वन एक पछी एक लेग ने अप करवानो छे, ऊपर तरफ लई जावानो छे। तो आप ध्यान दीजो कि आ लेग अप करूँ छू आ रीते, एक लेग ऊपर तरफ अने एक लेग जमीन तरफ राखवानो छे, एक पछी एक लेग ऊपर आकाश तरफ जशे अने एक जमीन तरफ। एज एक्सरसाइज आपणे साइड थी ने पण જોઈ લઈ, આપ ધ્યાન થી જુઓ। હું આ બંને એક્સરસાઇઝ તમને ધ્યાન થી જુઓ, એક લેગ અપ એન્ડ ડાઉન આ રીતે, વન બાય વન એક લેગ ને ઉપર નીચે તરફ કરતો રહેવાનું છે। ત્યાર પછી એજ એક્સરસાઇઝ ને આપણે કેવી રીતે કરી કરવાની બીજી રીતે હું તમને બતાવું છું, જેનાથી આપને આ ફાયદા હશે। જોજો, લેગ અપ કરવાનો છે, એની સામે રોંગ સાઈડ લેગ સાઈડનો મારો લેગ પગ છે અપ છે હાફ, અને મારો જમણી બાજુનો હાથ છે એની ગોળી ટચ થઈ છે। આપ જુઓ છો કે હું કઈ રીતે કરું છું, રાઈટ સાઈડનો લેગ અપ થયો છે, એની સાથે મારી લેફ્ટ સાઈડના ગોળી ટચ કરું છું, લેફ્ટ સાઈડનો પગ મારો અપ થયો છે, એની સાથે રાઈટ સાઈડના હાથની પોઈન્ટ ટચ કરું છું આ રીતે। તો આ બે એક્સરસાઇઝો આપણે જોઈ, હવે આપણે ત્રીજી એક્સરસાઇઝ કેવી રીતે કરવી એ ધ્યાનથી જોશો। એ એક્સરસાઇઝને આપણે બેલેન્સ કરવાનું છે, એ બેલેન્સને આપણે ધ્યાનથી જોવાનું છે, અને મિનિમમ બેલેન્સ એ આપણે મિનિમમ 15 સેકન્ડ કે 20 સેકન્ડ કે 30 સેકન્ડ સુધી કરી શકો છો। બંને પગ સ્ટ્રેટ રાખવાના છે આ રીતે, સ્ટ્રેટ રાખી બંને પગને અપ કરવાના છે આટલા, એ જ રીતે બંને હાથ આ રીતે, ફરી એકવાર બંને પગ સ્ટ્રેટ રાખી બંને હાથને ઉપર કરો, જોયું આપણે, ફરી એકવાર આપણે બતાવું છું કે કેવી રીતે। તો આ એક્સરસાઇઝ આપણે જોઈ, પગને થોડા આપણે જમીનથી ઉપર લેવાના છે અને પાછળથી હાથ અને શોલ્ડરને થોડું ઉપર લેવાનું છે। એ જ એક્સરસાઇઝ હું તમને ફરી એકવાર બતાવું છું, જોઈ લેજો શામ, બંને પગ સ્ટ્રેટ છે, સુવાનું છે આ રીતે, અને બંને હાથથી થોડું બોડી અપ કરવાનું છે શોલ્ડરને, શોલ્ડરથી ચેસ્ટ સુધી, અને એ જ રીતે બંને પગ અપ કરવાના છે। ધ્યાનથી જુઓ, તો આ રીતે આપણે 15 થી 20 સેકન્ડ અથવા 30 સેકન્ડ અથવા 1 મિનિટ સુધી, જ્યાં સુધી આપણે બેલેન્સ રહે છે ત્યાં સુધી આપણે આ એક્સરસાઇઝ કરવાથી આપણે ઘણો બધો ફાયદો થાય છે। તો આપણે આ ત્રણ એક્સરસાઇઝ જોઈ કેવી રીતે કરવાની છે। પહેલી એક્સરસાઇઝ જોઈએ આપણે પગ લેગ અપ એન્ડ ડાઉન, એક જમીન તરફ રાખવાનો અને એક ઉપર આકાશ તરફ પગને લેવાનો છે। તો મિનિમમ એક્સરસાઇઝ આપણે 15 થી 20 વાર કરવાની હોય છે। ત્યાર પછી બીજી આપણે પહેલી એક્સરસાઇઝ જોઈ, લેગ અપ એન્ડ ડાઉન તરફ કર્યા છે, 15 થી 20 વાર કરવાની હોય છે, કે લેગ એક અપ થાય છે અને એક નીચે જમીન તરફ ટચ રહે છે આ રીતે। બીજી એક્સરસાઇઝ આપણે જોઈ કે જમણા હાથની કોણી છે એ ડાબા પગના ગોઠણને ટચ કરે છે આ રીતે, એ જ રીતે જમણા પગના ગોઠણને ડાબા હાથની કોણી ટચ કરે છે આ રીતે આપણે એક્સરસાઇઝ કરી હતી।
આ એક્સરસાઇઝને આપણે સૂતા સૂતા પણ કરી શકીએ છીએ અને ઊભા ઊભા પણ કરી શકીએ છીએ આ રીતે. એટલે પહેલીથી બોલું ત્રણ એક્સરસાઇઝ? પહેલેથી બોલો તો પહેલાંથી બોલો. ચલો રેડી. તો મિત્રો આજે આપણે આ ત્રણ એક્સરસાઇઝ કરી, આ ત્રણ એક્સરસાઇઝ કેવી રીતે કરી છે એ હું તમને થોડું ડિટેલથી સમજાવું છું કે બંને પગ આપણે સ્ટ્રેટ હોય છે, સ્ટ્રેટ રાખી અને એક પગ આપણો ઉપર ખેંચવાનો છે આકાશ તરફ અને બીજો પગ આપણો જમીન તરફ રહે છે. એ વન બાય વન આપણે અપ એન્ડ ડાઉન આ રીતે લેગને કરીએ છીએ, જેનાથી આપણે થાઈ સ્ટ્રોંગ બને છે, આપણું બેલેન્સ જળવાઈ રહે છે, આપણી ચરબી ઓછી થાય છે. અને ત્યાર પછી આપણે બીજી એક્સરસાઇઝ કરી સૂતા સૂતા, કે જ્યારે આપણે જમણા હાથની કોણી ડાબા પગના ગોઠણ સાથે ટચ કરી હતી, એવી જ રીતે જમણા પગના ગોઠણ સાથે ડાબા હાથની કોણી. તો એ એક્સરસાઇઝ મેં તમને આ રીતે કરીને બતાવી હતી, જે આપણે સૂતા સૂતા પણ કરી હતી અને ઊભા ઊભા પણ તમે આ રીતે રેગ્યુલર કરી શકો છો. આમ આનાથી આપણી પેટની ચરબી ખૂબ ઓછી થઈ છે અને આપણે મસલ્સ બને રાખે છે. અને ત્યાર પછીની આપણે એક ત્રીજી એક્સરસાઇઝ કરી હતી, બંને પગ જમીનથી થોડા ઉપર ખેંચ્યા હતા, સાથે આપણા શોલ્ડર અને ચેસ્ટ એ પણ ઉપર તરફ ખેંચ્યા હતા. એક બેલેન્સ બનાવીને આપણે રાખ્યું હતું, જે એ બેલેન્સથી આપણે મિનિમમ 15-20 સેકન્ડ કરીએ છીએ રેગ્યુલર, તો આપણી પેટની ચરબી ખૂબ ઓછી થાય છે અને આપણે આટલો ઘણો બધો આનાથી બેનિફિટ મળે છે, જેથી આપણી ફિટનેસ પણ જળવાઈ રહે છે. તો આ એક્સરસાઇઝ રેગ્યુલર 15-20 વખત કરવાથી આપણે ઘણા બધા શરીરના ફાયદાઓ થાય છે. તો રેગ્યુલર આપ કરશો